જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપસનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની ચર્ચા કરીશું રાશિફળની વાત થશે પંચાંગની વાત થશે અને સાથે સાથે કયા નાનકળા ઉપાયો તમે કરશો અને તમારો દિવસ શુભ બને એ અંગે પણ ચર્ચા કરીશું અને એક તમારા માટે વિશેષ ટીપ તો હશે જ આ ટિપ્સનો પણ ઉપયોગ તમારા માટે કરવામાં આવશે તમારે પણ કોઈ સવાલ હોય તો અમારા નીચેના ફોન નંબર ઉપર અવશ્ય જણાવી શકો છો એનો ઉત્તર તમને આપવામાં આવશે તો દર્શક મિત્રો ચાલો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ પરંતુ પહેલાં આપણે આજે ગુરુવાર છે ગુરુ મહારાજને વંદન કરીશું ઓ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નગવાન ગુરુદેવને ચરણોમાં વંદન કરી અને જોઈશું આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર ઓગણ્યાસી સખ સંમત ચુમ્માલીસ પિસ્તાલીસ અને વીર સંમત પચીસસો ઓગણપચાસ તારીખની વાત કરીએ તો તેર ચાર બે હજાર ત્રેવીસ ગુરુવારનો દિવસ દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે જો યાત્રા પર જવું હોય તો કેસરનું તિલક માથામાં અને હળદરનો તિલક માથામાં લગાવી તમે યાત્રા પર જઈ શકો છો આજે ચૈત્રકૃષ્ણ પક્ષની આજે અષ્ટમી તિથિ છે જેને કાલાષ્ટમી પણ કહેવામાં આવે છે નક્ષત્ર પૂર્વા શાળા છે દસ વાગીને તેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ ઉત્તરાશાળા નક્ષત્રની શરૂઆત થશે આજે યોગ શિવ રહેશે બાર વાગીને તેત્રીસ મિનિટ સુધી ત્યારબાદ સિદ્ધિ યોગની શરૂઆત થશે કરણ આજે બાલવ છે ચૌદ વાગીને એકતાલીસ મિનિટ સુધી ત્યારબાદ તેતેલ કરણ રહેશે આજની રાશિ ધન રહેશે ભ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો સાંજના સોળ વાગીને બાવીસ મિનિટ સુધી જન્મશે તેમને સોળ અને બાવીસ પછી જે જાતકો જન્મશે તેનું નામકરણ એ મકર રાશિ એટલે ખ જ અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય જાય વ્યતીત થાય અને સુખી રહો સંપન્ન રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે આજનું ફળ તો પહેલાં મેષ રાશિથી ચર્ચા કરીએ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને સમય સારો કહી શકાય પણ કોઈ પણ બાબતને લઈને આજે ઉતાવળ કરવાની જરૂર નથી ઉતાવળ કરવાથી તમારો સમય બગડી શકે છે અને કોઈ મોટી મુસીબત પણ તમે લઈ શકો છો આજે એક વાત બીજી ધ્યાન રાખજો કે કોઈની સાથે પણ નાણાકીય વ્યવહારો કરવા હોય તો જરા સાવધાન રહેજો નાણાકીય વ્યવહારો તમારા માટે અનુકૂળ દેખાતા નથી પતિ પત્નીનો સાથ સહકાર રહેશે અને સાથે સાથે સંતાન વગેરેની અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત મળશે ખાસ આજે ધંધા વગેરેની અંદર જો તમે કામ કરતા હો તો ધંધા પ્રાપ્તિનો યોગ પણ સારો દેખાય છે એની અંદર તમને સારી સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ઉતાવળ કરવાથી કોઈ કામ બનતું નથી એ વાત ધ્યાનમાં રાખીને તમારે ખાસ કામ કરવું જોઈએ મિત્રો એક વાત ધ્યાનમાં એ રાખવાની રહેશે કે કદાચ તમે કોઈ નવું કામ હાથમાં લેવા માગો છો તો એના ગુણદોષનો વિચાર અવશ્ય કરજો સંતાન પ્રાપ્તિની યો તૈયારી થશે એમાં સારો સમય દેખાય છે કોર્ટ કચેરીમાં તમને સફળતા પણ મળશે શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો દિવસ સારો જશે વૃષભ રાશિ બાબા ઉક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને સુંદર છે ઉતાવળ કરવાથી દરેક કામમાં બગાડ થાય છે દરેક કામ બગડે છે એટલે તમારે ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે માતા અને પિતાની વચ્ચે જે મતમતાંતર હતું એ મતમતાંતર દૂર થઈ જશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે અને ખાસ કરીને જે વિદ્યાર્થી વર્ગ છો તો તમને અભ્યાસ માટે બહાર જવાનો યોગ પણ મળશે સારી જગ્યાએ એડમિશન પણ તમને પ્રાપ્ત થશે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો કારણ કે એ સમય તમારા માટે બહુ અનુકૂળ નથી શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો સાથે સાથે એક ગરીબને ચોખાનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે મિથુન રાશિની વાત કરીએ તો અછ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કોર્ટ કચેરીની મેટરમાં બહુ સફળતા દેખાતી નથી અથવા તો જે સફળતા મળવી જોઈએ એ પ્રમાણે તમને રિઝલ્ટ દેખાતું નથી પતિ પત્નીનો સાથ સહકાર તમને અવશ્ય મળશે તમારા કુટુંબ અથવા સાથીદારોનો સાથ સહકાર નહીં મળે એમના થકી તમને નુકસાનની સંભાવના દેખાય છે લગ્ન વગેરેની વાતો પણ તમારી પૂરી થશે અને લગ્નમાં તમને સફળતા પણ મળશે યાત્રા વગેરે પર પણ તમે જઈ શકો એવી યોગ બની રહ્યો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ દેખાય છે સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને અવશ્ય છે આર્થિક રીતે થોડો સમય નબળો અવશ્ય કહી શકાય તો દર્શક મિત્રો તમારે આજે શું કરવું જોઈએ તો તમારે આજે ખરેખર ગાયને ઘાસ ખવડાવો ક્લિમ કૃષ્ણએ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે કરકરાશી રાશિ ડ હક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને સુંદર છે આવકની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે જે જે બાજુ તમે નજર કરી રહ્યા છો અથવા જે વ્યાપાર કે બિઝનેસમાં તમે જોડાયેલા છો એમાં તમને નફો સારો થશે પરંતુ સરકારી લફડા પણ આવી શકે એવી સંભાવના છે કોઈના કહ્યા કહેવામાં આવી જઈ ખોટું કામ નહીં કરવું કોર્ટ કચેરીમાં તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહો આપે છે સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બને છે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે વિદેશ યાત્રા વગેરે જવાનો તમારો યોગ બની રહ્યો છે તમે વિદેશ માટેની એપ્લિકેશન વગેરે કરી હોય તો એમાં તમને સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે સિંહ રાશિ માં અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે ઉત્તમતા તરફ તમે જઈ રહ્યા છો નાણાકીય વ્યવહારો પણ તમે સુધારી શકો છો જો તમે કોઈ નવું કામ કરતા હો તો સાવચવીને કરજો જો નાણાકીય વ્યવહારો કરતા હો તો જરા ધ્યાન રાખીને કરજો સંતાન પ્રાપ્તિનો યોગ તો બની રહ્યો છે સંતાન અંગે અને તેના કેરિયર અંગેની જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા હજી બી યથાવત હોય એવું લાગે છે પ્રેમ સંબંધોમાં સુધારો થશે નવા પ્રેમ સંબંધો બની પણ શકે છે વ્યાપારમાં વધારો થાય નોકરી વગેરેની પ્રાપ્તિ તમને જલ્દી થશે શું કરશો તમે તો આજે તમારે ઓમ ગંગ નમઃ મહામંત્રનો જાપ કરી ભગવાન ગણપતિને દુર્બા અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો તમારા માટે દિવસ સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે મિત્રો જમીન મકાનના કેટલાક પ્રશ્નો તમારા અટવાયેલા છે એ પ્રશાંત પ્રશ્નોનો ઉકેલ હજી આવતી વાર આવતા વાર લાગશે કદાચ એ કોર્ટ મેટર પર બની કે ચૂકી હોય એવું દેખાય છે જો કોર્ટ મેટર બની છે તો એમાં ઓર વિલંબ થશે જો સમાધાનનો કોઈ માર્ગ નીકળતો હોય તો તમારે અવશ્ય કાઢવો જોઈએ ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું જરૂરી છે પરંતુ તમારા જૂના અટવાયેલા નાણાં પરત કદાચ ન મળતા હોય એમાં પણ સમાધાન કરી અને માર્ગ કાઢવાની જરૂર તમને લાગે છે કારણ કે જો તમે એનામાં થોડા નમતું નહીં જોખો તો તમારા માટે મુસીબતનું પણ કારણ બની શકે છે સંતાન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે સંતાન અંગેની ચિંતામાં પણ રાહત થશે કદાચ વ્યાપારમાં વૃદ્ધિ થાય એવા યોગો છે નવી નોકરી વગેરે તમને પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહોનો મળે છે શું કરશો તો કોઈ પણ બાબતે ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી મિત્રો અને ખાસ કરીને તમે તમારા ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ ગંગ ગણપત નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરું સારો દિવસ જશે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે ઉતાવળે કામ કરવું જરૂરી નથી ઉતાવળ આપણને નુકસાન કરાવશે અને કોઈ ખોટા મેટરમાં ફસાઈ જશો કોઈ હાથેમાં ચંદ્રમા બતાવે તો એની પાછળ દોડવાની પણ જરૂર નથી મિત્રો અને ધંધાના ઉપાયો જે કંઈ તમારા નાના કળા ઉપાયો છે એ ઉપાયો તમે ચાલુ રાખશો સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરે પર જવાનો યોગ તમારો બની રહ્યો છે શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ગણેશના મંદિરમાં મોદક અર્પણ કરી દિવસની શરૂઆત કરશો સારો દિવસ જશે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેની જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે ખાસ કરીને તમારા માટે ભાગ્ય આધારિત જે ગ્રહો છે તો તમારા ધનની પ્રાપ્તિ સારી દેખાય છે આર્થિક રીતે સમય નબળો હતો પરંતુ એ જ દિવસ સારા થઈ ગયા છે એટલે કે સુધારો આવ્યો છે નવું કામ કરવું હોય એટલે કે બિઝનેસ બદલવું હોય કે તમારે નોકરી બદલવી હોય તો એ સમય અત્યારે અનુકૂળ દેખાતો નથી માટે થોડી રાહ જુઓ શબ્ર કરો પછી આગળ વધો એ જરૂરી છે સંતાનને લઈને જે ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે વિદેશ યાત્રા માટે જો અરજી કે એપ્લિકેશન કરી હતી તો એ એ એપ્લિકેશન પણ તમારી પૂર્ણ થશે અથવા તો તમારા ફેવરેબલ આવી જાય એવા સંકેતો દેખાય છે બીજી વસ્તુ એ આવે છે મિત્રો કે ઘણી વખત તમારા જે મિત્રો છે અથવા તમારા સાથીઓ છે એમના દ્વારા જ તમારો તમને દગો કરવામાં આવે એવી સંભાવના પણ બની રહી છે સ્વાસ્થ્ય બાબતે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ગણેશ ભગવાનના મંદિરમાં મોદકના લાડુ ચડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ ભળ હફાધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય અનુકૂળ અને સારો છે યાત્રા વગેરે પણ જવાનું થઈ શકે છે ખાસ કરીને માતા પિતા સાથેના જે સંબંધો બગડ્યા હતા એ સંબંધો સુધરી ગયા છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની તમારે પણ જરૂર રહેશે ઉતાવળ કરીને કામ બગાડવાની જરૂર નથી જેના પર તમે વિશ્વાસ કરતા હતા એ બધા લોકો પર તમારે વિશ્વાસ યથાવત રાખવો પડશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે ખાસ કરીને વ્યાપારમાં અને નોકરી વગેરેમાં પણ તમને સારી સફળતા મળશે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવશે શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો પ્રમાણે જો જોવા જઈએ તો સમય થોડો અનુકૂળ નથી દેખાતો માતા પિતાની વચ્ચે થોડો અંતર દેખાય છે કદાચ તમારા ભાઈઓ ભાઈઓ સાથે થોડા મતમતાંતર થવાની સંભાવના રહેલી છે યાત્રી ખાસ કરીને યાત્રા પ્રવાસનો યોગ બને છે વિદેશ યાત્રા વગેરે પર તમે જઈ શકો છો વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે અને ખાસ કોર્ટ કચેરીમાં પણ તમને સારી સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે શું કરશો તમે તો ઓમ હોમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસથી શરૂઆત કરો સારું દિવસ જશે કુંભ રાશિ ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે ઉતાવળ કરીને કામ બગાડવાની જરૂર નથી પૈસાની લેવડતેવડથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા અથવા એના કેરિયર અંગેની જે ચિંતા તમને હતી એ ચિંતા યથાવત રહે એવી સ્થિતિ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર બનશે નવા પ્રેમ સંબંધોની સ્થાપના પણ થશે અથવા શરૂઆત થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે અને ખાસ કરીને કોઈની ઉતાવળ કરી કોઈની કાનાફુસી કરવાનું આપણે બને ત્યાં સુધી દૂર રહેવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે મીન રાશિ દ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ધંધો પણ તમારો એકંદરે સારો ચાલે છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર ફરે છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે અને અન્ય બાબતે પણ ચિંતા હોઈ શકે છે લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે અથવા તો આવશે અને એમાં તમને સફળતા પણ મળે એવા સંકેતો દેખાય છે પણ ઉતાવળ કોઈ બી બાબતમાં કરવાની જરૂર નથી આવક કરતાં જાવક ન વધે એની કાળજી તમારે લેવી પડશે કુટુંબ પરિવારનો સાથ સહકાર તમને અવશ્ય મળશે પરંતુ સ્વાસ્થ્ય બાબતનું તમારે ધ્યાન વિશેષ રાખવું જરૂરી છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો જોયું આપણે બાર બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજની ટીપ વિશેષ વાસ્તવમે જો જોવા જઈએ તો વાસ્તવિક રીતે આપણે ઘણી વખત વાસ્તુના એવા સિદ્ધાંતોમાં લપટાઈ જઈએ છીએ લોકો આપણને હુંઠા ભણાવતા હોય એવું આપણને આભાસ થાય છે તો શું વાસ્તુ તમારા માટે જરૂરી છે તો વાસ્તુમાં શું જોવું જોઈએ તો ખરેખર જે તમે વાસ્તુની વાત કરી તો વાસ્તુની અંદર વસત એત વાસ્તુ તમે રહો છો એ જ વાસ્તુ કહેવાય વાસ્તુનો મતલબ એવો થાય કે દાખલા તરીકે તમારે વોટ ઇઝ ધ એરેન્જમેન્ટ ઓફ ધ હાઉસ તમે ઘરમાં રહો છો તો જ્યારે એને વાસ્તુ પ્રમાણે તમે એને એરેન્જમેન્ટ કરો એટલે વ્યવસ્થા કરો ગોઠવણ કરો દાખલા તરીકે તમારી રસોઈ ક્યાં હોવી જોઈએ કે ભાઈ અગ્નિ દિશામાં પછી બેઠક રૂમ ક્યાં હોવું જોઈએ વાયવ્ય દિશા તરફ અથવા પૂર્વ દિશામાં તો તમારે બોરિંગ ક્યાં હોવું જોઈએ કે ઈશાન દિશામાં બેડરૂમ તો કે નૈઋત્ય દિશામાં પૂજાનું રૂમ તો કે ઈશાન દિશામાં હવે આ બધું એરેન્જમેન્ટ એટલે કે વ્યવસ્થા એનું જ નામ વાસ્તુ વાસ્તુ એટલે એ શાસ્ત્ર છે ઘણી વખત લોકો કહે કે પહેલાંના જમાનામાં કોઈ આવું માનતું નહોતું પણ એવું નથી મિત્રો પાંચ હજાર વર્ષ જૂનું આ શાસ્ત્ર છે વિશ્વકર્મા એ આનું નિર્માણ કર્યું વિશ્વકર્મા એ જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શિલ્પ વિદ્યા આપણા ભારતની જૂની વિદ્યા છે અને આજે બી હજારો વર્ષ જૂના મંદિરો અડીખમ ઊભા છે કેટલાય ધરતી કંપાવ્યા અને કેટલાય પૂર આવ્યા પણ કોઈ કશું થયું નથી એનું કારણ જ છે કે એ મંદિરો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે બનેલા છે માટે આપણું મકાન પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ આપણી ફેક્ટરી પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવી જોઈએ આપણી દુકાન પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવી જોઈએ આપણું જે બી ગોડાઉન છે કે નથી તો પછી આપણી પાસે વાલીઓ કે ફાર્મ હાઉસ છે તો એ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ હા તમારી પાસે પૈસો આવી રહ્યો છે સારા પૈસા છે તમને એની કોઈ અસર થવાની પણ ધીમે ધીમે એ જ્યારે પૈસા ખૂટતા જશે છેલ્લે એની અસર થશે અને પછી તમે દોડશો કે ભાઈ અમારે શું તકલીફ છે પછી કોઈ આવે તો કહેશે કે ભાઈ આટલો ખર્ચો તો કહે તો આપણે પોસાય એવું નહીં એટલે આ જે પરિસ્થિતિ આપણી ન બને એના માટે ભલે તમારી જોડે પૈસો હોય ભગવાન સારું કરે પરંતુ એ પૈસો ટકી રહે તમારી પ્રગતિ થાય એના માટે વાસ્તુના સિદ્ધાંતોની જરૂર છે સામાન્ય રીતે મકાનની અંદર જ્યારે તમારું રસોડું અગ્નિની વિરુદ્ધ થાય અગ્નિ હોય પૂર્વ હોય એમાં રસોડું ચાલી શકે છે પણ ઘણી વખત પશ્ચિમનું રસોડું બી એલાવ કરવામાં આવે જ છે ન હોય તો શું કર્યું કારણ કે અત્યારે જે ફ્લેટ સિસ્ટમ ચાલી છે તો એની અંદર તો આની કોઈ એરેન્જમેન્ટ હોતી જ નથી એટલે આપણે એને એ રીતે એરેન્જમેન્ટ કરીએ છીએ કે આ રીતે જ કરો પરંતુ મિત્રો નૈઋત્યનું રસોડું કોઈ દિવસ નહીં લેવું ઈશાનનું રસોડું બી આપણે ન લેવું જોઈએ એક વખત વાયબનું હોય તો એ હેંડી જશે વાંધો નહીં આવે એટલું બધું વાંધો તો છે જ પણ આવશે નહીં બીમારી નહીં રોકાય ઘરમાં અને વાયુ વિચાર વધારે રહેશે પરંતુ ચાલશે વાંધો નથી પરંતુ નૈઋત્યનું રસોડું તમારા ઘરમાં કેન્સર જ્યારે ઈશાનનું રસોડું તમારે કિડનીના પ્રોબ્લેમ્સ આવા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરશે માટે આપણે વાસ્તુના સિદ્ધાંતને સ્વીકારવું અને એના પ્રમાણે જ આગળ વધવું અને એ જ પ્રમાણે મકાન લેવું હવે એવું ઘણી વખત આવે કે આનો ઉપાય બતાવો તો ઉપાય તો મિત્રો શું છે કે માત્ર તમને એ મનની માનસિક ચિંતાઓથી દૂર થાય માનસિક ચિંતા ઓછી થાય એ વસ્તુ છે હા એનો પ્રોપર ઉપાય જે હોય છે જો તમે પ્રોપર ઉપાય કરો સામાન્ય ઉપાય નહીં દાખલા તરીકે ફેન્સું લટકાઈ લટકાવી દીધી આ કરી દીધું એમથી નહીં થતું એની અંદર જમીનની અંદર જો એનર્જીનો લેવલ જોવું પડે કે જે તમારી જમીન છે કે જગ્યા છે કે જે ફ્લેટ છે એની ઉર્જા છે કે નથી એ જોવું જોઈએ ઘણી ઘણીક સમટાઈમ્સ લોકો એવું કહે છે કે ભાઈ ચોથા ત્રીજા ચોથા માળ પછી વાસ્તુનો શું અસર થાય વાસ્તુની અસર મિત્રો બારમાં માળ નહીં પચીસમાં માળે પણ થશે એકસો છપ્પનમાં માળે પણ થશે ખાલી શું નથી થતું કે જમીનની જે ઉર્જા હોય છે જેને આપણે મેગ્નેટ પાવર ઓફ ધ લેન્ડ કહીએ એ મેગ્નેટ પાવર તમારો ઉપર અમુક લેવલ સુધી જ જશે પછી એ લેવલ એનું નબળું થઈ જાય એની નેગેટિવિટી ઓછી થઈ જાય બાકી એવું નથી કે વાસ્તુ તમારું નૈઋત્ય હશે તો નૈઋત્ય આકાશમાંય નૈઋત્ય જ રહેવાનું એ કંઈ દૂર ના થાય સૂર્ય ભગવાન આકાશમાં જ ઊગે છે તો એ આકાશની અંદર આપણને પૂરબથી ઉગતા દેખાય છે માટે આ વાતને તમે વાહિયાત સમજજો આ વાત બરાબર નથી આપણને દરેક જગ્યાએ વાસ્તુના સિદ્ધાંતો લાગે જ છે વાસ્તુના સિદ્ધાંતમાં મુખ્યત્વે દિશાઓનું ધ્યાન રાખવું દિશાઓ પ્રમાણે આપણા ઘરની એરેન્જમેન્ટ કરવી એનું જ નામ વાસ્તુશાસ્ત્ર તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપશો આચાર દુર્ગાપસા શાસ્ત્ર ઇજાજત નમસ્કાર